આશીર્વાદ લેવામાં આવે છે તે રીતે આ વર્ષે પણ તે લોકો શહીદ વીરોના ઘરે જઈને તેઓના માતા પિતાને મોઢું મીઠું કરાવીને સન્માન કરી તેઓના આશીર્વાદ લેવામાં આવ્યા હતા. સિવિલ ખાતે 1200 બેડની નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે મુખ્ય મહેમાન તરીકે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પૂનમચંદ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને અતિથિ વિશેષમાં આરોગ્ય કમિશનર શ્રીમતી જયંતિ રવિ અને સિવિલ હોસ્પિટલના MD MM પ્રભાકર હાજર રહ્યા હતા. આ અવસર સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને દર્દીઓના સગાવાળા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત શારીરિક રીતે વિકલાંગ લોકોને વ્હીલચેર અને સિલાઈ મશીન વિતરિત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનો સમાપન વૃક્ષારોપણ કરીને કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે આજે મેડિસિટીમાં 72મો સ્વતંત્રતા પર્વ દિવસ 12 સંસ્થાઓના અધિકારી ડોક્ટરો કર્મચારીઓએ સાથે મળીને આજે ઉજવ્યો. મેડિસિટી દિવસે દિવસે ઉત્તમ સેવાઓ માટે સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સારા સાધનો અને કર્તવ્યનિષ્ઠ ડોક્ટરો સાથે વધુને વધુ સારું કામ કરી રહી છે. 1200 બેડની હોસ્પિટલ અમારી તૈયાર છે. થોડા દિવસોમાં ઓપરેશન થિયેટરનું કામ પૂરું કરતાં એનું લોકાર્પણ થવાનું છે. યુએન મહેતા વિશ્વમાં સૌથી મોટી એવી કાર્ડિયક કેર ઇન્સ્ટિટ્યૂટ બની રહી છે. 1251 બેડ સાથે એ હોસ્પિટલ પણ એકાદ વર્ષથી પણ ટૂંકા સમયમાં એને પૂરી કરી દેવામાં આવશે. આ કેમ્પસમાં ડેન્ટલ હોસ્પિટલ પણ નવી બનાવી દેવામાં આવી છે. બાજુમાં મંજુશ્રી કેમ્પસમાં આંખની હોસ્પિટલ પણ નવી તૈયાર થઈને ઊભી થઈ ગઈ છે. એની પણ કામગીરી શરૂ થઈ જવામાં છે. કિડની હોસ્પિટલ પણ તૈયાર થઈ રહી છે. કેન્સર હોસ્પિટલના પણ 2 બ્લોક તૈયાર થઈ ગયા છે. બીજું બાકીનું કામ પણ ટૂંક સમયમાં પૂરું થનાર છે. એટલે દિવસે દિવસે આ કેમ્પસ સમગ્ર રાજ્યનું નહીં પણ દેશનું અને વિશ્વનું એક પ્રસિદ્ધ મેડિસિટી નગર બનવાનું છે અને એમાં દરેક પ્રકારની બીમારી, સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીની જે પણ જરૂરિયાત હોય, કેન્સરની, કિડનીની, હાર્ટની, એ બધી જ સારવારો આ નગરમાં અને સમગ્ર વિશ્વને ઉપલબ્ધ થશે અને એને માટે આ પર્વનું સંકલન સારી રીતે જળવાય, આ બધી જ 12 સંસ્થાઓ સારી રીતે કામ કરે એ માટે અમે એક સંકલિત રીતે એક સિટી તરીકે આને વિકસાવીને કુટુંબ ભાવના, સંઘ ભાવના ઊભી કરવા માટે આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. કેમેરામેન ગજરાજ સિંહ સાથે રેનુ પટેલ, NS ગુજરાત ન્યૂઝ. તો આના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.